नमस्कार विद्यार्थी मित्रों, आज आप फ्लावर पॉटनु चित्र तैयार करने जा रहा है। फ्लावर पॉटनु जो चित्र है एनी अंदर आप स्प्रेड वर्क टेक्निक उपयोग करीशू। केटलाक विद्यार्थियों ने घणी वार एवुं थतुं होय कि मने चित्र दोरता नथी आवडतुं, एवा विद्यार्थियों पण सरळताथी सारामां सारूं चित्र दोरी शके एवी एक टेक्निक थी आपणे आजे फ्लावर पॉट बनावीशुं। जे पद्धतिथी हूँ तमने समझावानो छूं आजे, ए टेक्निकनो तमे पद्धतिसर समझदारीपूर्वक उपयोग करशो तो तमने चोक्कस एना जेवुं रिजल्ट मळशे। पण हूँ ज्यारे चित्र करतो होउं त्यारे जे की जे सूचना आपुं छूं एने तमारे सारी रीते फॉलो करवानी रहेशे। विद्यार्थीओ, हवे अहीं आपणे चित्र बनावता पहेला स्केचबुकनो आ एक पेपर छे अने पाछळ बीजो पेपर छे। आपणुं जे चित्र छे आ पेपरमां आवानुं छे। एना पहला आगळनुं जे पेपर छे एने ऊपरथी अहींयाथी एक इंच जेटली जगह छोड़ी अंदाजथी या फूटपट्टीनो पण उपयोग करी शको छो। पेपरने अर्धुं तमारे कट करवानुं छे। आ एटला माटे छोड़वानुं के आनी साथे ज्यारे बीजुं पेपर जोड़ायेलुं होय छे ए फाटी न जाय, एटला माटे आ रीते तमे अर्धुं पेपर फाड़ी अने बिलकुल अहींया टच करी ने समांतर वच्चोवच्च आ रीते धीमा हाथे तमे आंगळी फेरी नाखो। एटले आम जोशो तमे तो आ पेपर आ रीते अर्धुं फोल्ड कर्युं। आपणे अर्धो ज पेपर फाड्यो छे कारण के ए हली न जाय, एटला माटे आ टेक्निकनो आपणे उपयोग कर्यो छे। अहींया नख घसवानो नथी, फक्त एक लाइट वेटथी तमारे आंगळी फेरवानी छे। हवे आनी अंदर आपणे पॉट बनावानो छे। हवे पॉट तमे डायरेक्ट पण बनावी शको हाथथी अने पेन्सिलथी जो ड्रॉ करवो होय तो पण थई शके। પણ વસ્તુ ધ્યાને રાખવાની છે કે જે નીચેની જે જગ્યા છે ત્યાંથી અંદાજથી એક ઇંચ જેટલી જગ્યા છોડી દેવાની, આટલી, અને અહીંયાથી સેન્ટરમાં તમારો આટલો પોટ આવે કારણ કે આપણે ઉપર ફ્લાવરની પણ પ્રિન્ટ કરવાની છે, તો આ બે લાઇનની વચ્ચે તમારો પોટ આવી જવો જોઈએ। એના માટે પહેલાં સૌપ્રથમ આપણે અડધો પોટ દોરીશું। આ પેન્સિલની લાઇન મેં કરી છે, તમે ઈચ્છો તો આમ સીધું રાખી શકો, આમ ટર્ન મારી શકો અને અહીંયા સ્ટોપ કરવાનું। જ્યાં આપણે કટ નથી કરવાનો ત્યાં આપણે સ્ટોપ થવાનું। ત્યારબાદ અહીંયાથી ક્રોસ લાઇન લીધી મેં, તમે આકાર પણ બદલી શકો છો પોટનો, અને અહીંયાથી આપણે ક્રોસ આ રીતે અહીંયા જોશો તો અડધો જ પોટ મેં ડ્રો કર્યો છે। અને એને કટ કરવાની રીત એ છે કે તમે કાતરથી પણ કાપી શકો અને હાથથી પણ કાપી શકો છો। હાથથી કાપવાની ફાયદો એ છે કે ધીમે ધીમે થોડુંક વાંકું ચૂકું કપાય અને એ જે વાંકી ચૂકી લાઇન છે એને ડ્રોઈંગમાં આપણે સુંદર લાઇન કહીએ છીએ, જેને આપણે ત્વરાલેખન, રિધમ, વેવી લાઇન આવી રીતે વિવિધ નામોથી ઓળખીએ છીએ, જે ડ્રોઈંગમાં સુંદર લાગતું હોય છે। તો જ્યારે તમે હાથથી ફાડતા હો ત્યારે ધીમે ધીમે ઉતાવળ કર્યા વગર આ રીતે કટ કરવાનું રહેશે, અને જ્યાં પેન્સિલ લાઇન છે ત્યાં એની ઉપર જ આ રીતે ચાલવા। અને તમે ઈચ્છો કે ભાઈ મારે કાતરથી કટ કરવું છે તો કાતરથી પણ કાપી શકાય છે। અહીંયા હું જો હાથ બે અંગૂઠા ઉપર છે અને આંગળીઓ નીચે છે, ધીમે 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 આમ આમ ગોળ ગોળ ફેરવું છું, આ રીતે આગળ વધું છું જેથી પેપર વધારે ફાટી ન જાય એનું ધ્યાન રાખવાનું, અને જ્યાં ટર્ન આવે ત્યાં સ્ટોપ થવાનું। નીચે એક ઇંચ જગ્યા એટલા માટે છોડવાની છે કે આપણે જ્યારે સ્પ્રેડ કરીએ ત્યારે એ વસ્તુ નીચેનું પેપર ફાટી ના જાય, એટલા માટે। હવે આ રીતે મેં અહીંયા પોટ કટ કર્યો છે, આ પોટ આ રીતે કટ થયો છે। હવે આપણે ખોલીએલા આ પોટ આખો આ રીતે થઈ જાય, પણ આ પેપરની આપણને જરૂર નથી, અહીં આપણને સાઈડ કરી દઈશું। હવે આ પોટનું ડ્રો કરવા માટે કદાચ તમે ભૂલી ના જાઓ યા ભૂલ ન પડે એટલા માટે અહીંયા ડ્રોઈંગ બતાવું છું। અહીંયા મેં જે બતાવ્યું તમને એ તમારો ફોલ્ડ કરેલો પેપર છે, આ તમારો ફોલ્ડ કરેલો પેપર, આ પાછળનો ભાગ છે, અને અહીંયા મેં અડધો પોટ ડ્રો કર્યો હતો। તમારી ભૂલ ના થાય એટલા માટે એવું હોય તો આવું પહેલાં એક ડ્રોઈંગ કરી રાખવાનું, અને આટલો ભાગ જે છે એને આપણે કાપવાનો છે અહીંયા હું જે લાઇન કરું છું તે। આ એક ડાયાગ્રામ છે, દોરતા પહેલાં તમે આ રીતે ડ્રો કરી લેશો તો ભૂલો નહીં પડે।
હવે આ રીતે પોટ થઈ ગયા બાદ હવે આનું આમ ખોલી દઉં તો આપણને આ રીતે પેપર મળશે। આ ચિત્રની એક સૌથી વિશેષતા એ છે કે એની સરસ રીતે બોર્ડર પ્રિન્ટ પડે, તે ઉપરાંત એની ચોખ્ખાઈ નીટ એન્ડ ક્લીન રહે તો બહુ જ સારું। એ માટે શું કરવાનું કે તમારે એક આવો એક્સ્ટ્રા પેપર લેવાનું, કાં તો તમે ન્યૂઝ પેપર પણ લઈ શકો। ન્યૂઝ પેપર લઈ અને આ જે પોટની નીચેનો પેપર છે એની નીચે આપણે એમ મૂકીશું। મૂકવાનું કારણ એ કે નીચેનો પેપર ગંદો ન થાય। ત્યારબાદ આની ઉપર ઓઇલ પેસ્ટર કલર લેવાના છે। ઓઇલ પેસ્ટર કલર લઈ જે પોટ આપણે કટ કર્યો છે એની કિનારી ઉપર દબાવીને આપણે ઓઇલ પેસ્ટર કલર ઘસીશું। આ રીતે લાઇટ ડાર્ક કલરને સાથે યુઝ કરજો। એક લાઇટ કલર આવે, એક ડાર્ક કલર આવે, મિડલ કલર આવે, બધા મિક્સ કલર આવે તો સારું। રેડ, પિંક, ઓરેન્જ અને બ્લેક કલરનો ઉપયોગ આમાં કરવાનો છે ક્યાંક, પણ લાસ્ટની અંદર। છેલ્લે હું બતાવું છું કે બ્લેક કલર આપણે કેવી રીતે વાપરીશું। આવી રીતે આખી જે પોટ આપણે કટ કર્યો છે એની બિલકુલ નજીક જઈ અને આ રીતે તમારે કલર ઘસવાના છે। અહીંયા જોશો તો આ જે કલર છે થોડોક અંદર જાય છે, એના કારણે નીચેનો પેપર ગંદો થઈ જાય જો આપણે નીચે પેપર ન મૂક્યો હોત તો। એટલે આ રીતે પેપર મૂકશો તો તમારું ડ્રોઈંગ વધારે ચોખ્ખું લાગશે। આવી રીતે તમે જોશો તો મેં પોટની દરેક કિનારી ઉપર બધે મેં કલર કરી દીધા છે જુદા જુદા લાઇટ ડાર્ક લાઇટ મિક્સ કરીને। આવું કરવાથી જો અહીંયા કલર ઓઇલ પેસ્ટલ છે ને એ વેક્સ અને મીણ જેવા માધ્યમથી બનેલો હોય છે એટલે આ બધાનો કલરનો વેસ્ટ ઉખડે છે, તો આની ઉપર કોઈ દિવસ હાથ નહીં ઘસવાનો। આને તમે બાજુના એક ન્યૂઝપેપરમાં આ રીતે ઊભું કરીને કાઢી નાખો કાં તો ફૂંક મારી દો, પણ હાથ ભૂલથી નહીં કરવાનું। કારણ કે આ મેં ચિત્રમાં તમને પહેલાં જ કહ્યું કે નીટ એન્ડ ક્લીન ચિત્ર એ બહુ જરૂરી છે। હવે આને તમે ઊભું કરી અને જે બીજો આપણે નીચે પેપર મૂક્યો હતો એને આપણે અહીંથી દૂર કરીશું આવી રીતે। હવે વિદ્યાર્થી મિત્રો, ટેકનિકનો ઉપયોગ હવે શરૂ થાય છે। ખાસ આમાં એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આખું ચિત્રનું સ્પ્રેડ ન થાય ત્યાં સુધી આ હલવું ના જોઈએ। એ માટે આપણે શું કરી શકીએ કે આપણી પાસે જો પેપર ક્લિપ હોય તો આ જે ચારેય જગ્યાએ તમે અહીંયા પેપર ક્લિપ ભરાવી શકો છો, આ ચારેય જગ્યાએ, જેથી આ પેપર હલી ન જાય। માનો કે પેપર ક્લીન નથી તો ઘરે આપણે કપડાં સૂકવવાની પીનો પણ હોય છે, એ પણ તમે અહીંયા પિનઅપ કરી શકો છો, યુ પિનથી પણ તમે કરી શકો છો। તો આ રીતે પિનઅપ થયા બાદ સૌ પ્રથમ જે લાઇટ કલર છે એનું આપણે સ્પ્રેડ કરીશું, વારેઘડીએ આંગળી છે ને ગંદી ના થવી જોઈએ, કારણ કે યલો કલર કર્યા પછી જ ડાર્ક કલર ઉપર જવાનું। દાખલા તરીકે હું ડાર્ક કલર કરું અને પછી જો યલો કલર કરું તો એના ઉપર યલો કલર આવવાના કારણે ગંદો થઈ જાય છે, એટલે જેટલું ચોખ્ખું રહે એટલું બહુ સારું। અને સૌથી પહેલાં લાઇટ કલર ઉપર તમે જમણા હાથથી જો લખતા હોવ તો ડાબો હાથ પહેલાં તમારે અહીં મૂકવાનો અને એના ઉપર વજન આપવાનું અને એક આંગળીની મદદથી આ રીતે ઘસવાનું। એક વાર, બે વાર, ત્રણ વાર, જેટલું ચોથી વાર પાંચમી વાર કરશો એટલે એ જે સ્પ્રેડ છે એ લાંબુ થતું જશે આવી રીતે। હવે આવી રીતે આપણે સ્પ્રેડ કરીને આખું ચિત્ર પૂરું કરીશું ચારેય બાજુથી ધ્યાન રાખીને। તમારે માનો કે એક વસ્તુ થઈ શકે, અહીંયા તમે સ્પ્રેડ કર્યું માનો કે દાખલા તરીકે આટલું થયું, હવે અહીંયા કલર ખતમ થઈ ગયો છે તો એના જ કલર તમે અહીં ફરી ઘસીને વધારે તમે ફરી સ્પ્રેડ કરી શકો છો, પછી આને ગોળ ફેરવી ચારેય બાજુથી સાચવીને આ રીતે સ્પ્રેડ થઈ જવું જોઈએ। હવે સૌથી વધારે આ ચિત્રની સારામાં સારી વાત એ બને છે કે આટલું કર્યા બાદ આ આખું ચિત્ર મિક્સ થયેલું છે, આ અને આ પાછળનું પેપર। હવે આને ઉપરથી આપણે આ પીનો કાઢી લેવાની જે તમે ભરાઈ છે અને આ પેપરને તમે આમ ઉપર લેશો એટલે આટલી સુંદર પ્રિન્ટ તમને કલર સાથેની મળશે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ છે કે આની જે શાર્પનેસ છે કેટલી સરસ આવે છે। આ શાર્પનેસની જ આ ચિત્રમાં સૌથી સારામાં સારી બ્યુટી છે, એટલે આને બોર્ડર કરવાની નહીં તમારે, આઉટલાઇન આપીને બગાડવાની નહીં। અને તમે આમ જોશો ઓલ ઓવર પેપરમાં તો એ નીટ એન્ડ ક્લીન વસ્તુ દેખાય છે અને પોટ આપણો એટલો સુંદર અને કલરફુલ દેખાય છે। તો આ ઓછી ટેકનિકમાં, ઓછી મહેનતમાં આટલો સરસ પોટનું આપણે પ્રિન્ટ કરીને એક ચિત્ર તૈયાર કર્યું છે। હવે અહીંયા હું તમને બ્લેક કલરની વચ્ચે વાત કરી હતી કે બ્લેક કલર આપણે કેવી રીતે વાપરવો, હજુ તમારે આને થોડું ડાર્ક તરફ લઈ જવું હોય તો કોઈ કોઈક જગ્યાએ
हाँ बे कलर है बे एनी वच्चे थोड़ो मैं ब्लेक कलर करो आम स्प्रेड कर बधे नहीं करवा नहीं तो पे आप जो बीजा कलरों गंदा थे ब्लेक कलर डार्क शेड है अँ त्रोन लाइट शेड है तो ये वच्चे मैं थोड़ूक टपकू मूकी आम आम स्प्रेड कर अने कम्पलसरी नहीं ब्लेक कलर उपयोग करो तमने लगत है हजू मारो पॉट ने डार्क तरफ लई जाओ तो ज तमारे ये करवानो छे। तो आ रीते आपणे ब्लेक कलर क्या क्या वापर्यो छे अने एनु रिजल्ट केवु छे आपणे जरा जोईए जोशो तो अहींया आ ब्लेक कलर रिजल्ट हवे जोई रह्या छीए आपणे जे डार्कना कारणे वधारे डेप्थ आवे छे पॉटनी अंदर एटले आ पॉट वधारे सुंदर देखाय छे। तो आ वात थई आपणे पॉटनी हवे आपणे फ्लावर केवी रीते करूँ एनु ध्यान राखीने करीशुं। विद्यार्थी मित्रों हवे आपणे आवो एक नकामो पेपर लेवानो छे एक वार आपणे आम फोल्ड करवानो फ्लावर केवी रीते बनावानी बतावी रह्यो छुं त्यारबाद बीजी वार आम फोल्ड करवानो। हवे ध्यान राखवानुं छे कि जे भाग बंद छे जो अहींया बे भाग खुल्लो छे अहींया चारे भाग बंद छे ए बंद भागनो कॉर्नर यूज करवानो छे तमारे अहींया चार खुल्ला छे अहीं चार खुल्ला छे तो आ बंद भागनो कॉर्नर यूज करवानो। ये सौ प्रथम एवं हो तो तमे अहीं एक ड्रॉइंग बनावी लो तमारे फ्लावर कई रीते कट करवू छे कई डिजाइननू कट करवू छे एवी डिजाइन अहीं तमारे बनावानी। तमे आठ पाखड़ीवाळो पण फ्लावर करी शको अने चार पाखड़ीवाळो पण करी शको छो। अहीं हुं फरी तमने एक ड्रॉइंग बताऊं छुं आ तमारो एक स्क्वेर छे आ एक फोल्ड छे अहीं बीजू फोल्डिंग छे अने आ कॉर्नर आपणे यूज करवानो छे अहीं तमारे फ्लावर आ रीते बनावो छे मानो के तो अहीं छेक किनारी सुधी नहीं जवानो थोड़ी गैप राखीने आटलो भाग आपणे कापी नाखवानो छे अने एना माटे तमे कातरनो उपयोग करशो अहीं हुं करीने बताऊं छुं। આપણે આ ફ્લાવરમાં સ્કેચપેનની મદદથી પ્રિન્ટ લઈશું અને નીચે આપણે જે પોટ કર્યો એના આપણે સ્પ્રેડ વર્ક કહીએ છીએ અને હવે આપણે જે કરીશું પ્રિન્ટ। હવે આમ ખોલીએ આપણે તો ફ્લાવર આપણને આવું મળે છે પણ આ પ્રિન્ટનો આપણે કોઈ ઉપયોગ નથી તમે આ પ્રિન્ટનો પણ ઉપયોગ કરી શકો છો અને હું તમને બીજી એક પ્રિન્ટ કરીને બતાવું છું એનો પણ તમે ઉપયોગ કરી શકો। અહીંયા મેં વચ્ચેથી પણ એક ભાગ થોડો કાપી નાખ્યો છે આ બે રીતે સમાંતર સીધું લાઈન કાપી છે એને આપણે પોઈન્ટેડ બનાવો હોય તો આ ખૂણો પણ આપણે કટ કરી અને બીજું એક ફ્લાવર બનાવી શકીએ છીએ। હવે આને ખોલી દઈએ તો આપણને આ પ્રકારનું એક ફ્લાવર મળશે ચાર પાંખડીવાળું ફ્લાવર છે। વિદ્યાર્થી મિત્રો આવું ફ્લાવર થઈ ગયા બાદ તમારે આ જ્યાં પ્રિન્ટ લેવાનું ઓછામાં ઓછા પાંચેક ફ્લાવર આવે એટલે બહુ ધ્યાનથી કરો માનો કે આ કોર્નરમાં મારે ફ્લાવર કરવું છે તો આ કોર્નરમાં હું લઈ જઈશ અને આ ખૂણાને તમે આમ વાળી દો આ રીતે અને અહીંયા તમે પેપર ક્લિપ ભરાવી દો આખી પ્રિન્ટ ન થાય ત્યાં સુધી હલવું જોઈએ નહીં જો હલી જાય તો આપણે પ્રિન્ટ ખરાબ આવે। તમારી પાસે જો પેપર ક્લિપ ન હોય બીજા કોઈ સાધન હોય તો આવું વજનવાળું વેઇટ વસ્તુ પણ તમે કંઈક મૂકી શકો છો। હવે આપણે સ્કેચપેનની મદદથી ફ્લાવરની પ્રિન્ટ કરીશું। સ્કેચપેન વાપરતા પહેલાં એક સ્કેચપેન પણ યુઝ થઈ શકે અને આપણે શેડિંગ સ્કેચપેન પણ યુઝ કરી શકીશું હું બે રીત તમને બતાવું છું। સૌ પ્રથમ આપણે મેચિંગ કલર લઈએ ઓરેન્જ કલર હાલે નહીં એટલા માટે હું હાથ મૂકી રાખું છું અને લાઇન્સ કરવાની છે આ પેપરથી અંદર તમારા આમ લાઇનથી આવવાનું આ રીતે લાઇન કરીને આવશો તો એ વધારે સુંદર દેખાશે। હવે તમને એમ લાગે કે મારે બીજો કલર લેવો છે તો એનો મેચિંગ કલર આવે છે પિંક કલર અને આમાં ચેક્સ પણ બનાવી શકાય આ રીતે પિંક લીધો હવે પિંકથી પણ ડાર્ક શેડ આપણે લઈએ છીએ રેડ
आमां एक वस्तु खास ध्यान राखवानी छे कि जे पेपरनी किनारी छे त्यां वधारे डार्कनेस थवी जोईए अने क्यांक क्यांक व्हाइट रहेवू जोईए। घणी वार एम थाय के आपणे आम स्केच पेन घसी दईए तो चाले, ना एवुं नहीं करवानुं, कारण के लाइन्स देखाशे तो ज आमां चित्रमां मजा आवशे जोवानी, फ्लावर वधारे सुंदर लागशे। तो आमां त्रण कलर आपणे यूज कर्या छे અને આ ચારેય પાંખડીઓ સેમ આ રીતે જ કરવાની છે। હવે જ્યારે બીજું ફ્લાવર બનાવીએ તો ત્યાં બ્લૂના શેડ લેવાના, અહીંયા હું તમને બ્લૂના શેડ પણ કરીને બતાવું છું। એક જ ફ્લાવરની પાંખડીમાં આ રીતે ભેગું તમારે નથી કરવાનું, આ હું તમને ડેમો આપી રહ્યો છું। આ છે ડાર્ક બ્લૂ અને એની નીચે તમે તમારી પાસે જો સ્કાય બ્લૂ કલર હોય તો એ પણ તમે યુઝ કરી શકો છો। કોઈકને એમ થાય કે મારે સિંગલ કલરમાં કરવું છે, સિંગલ કલરમાં પણ કરાય, એની ચેક્સ કેવી એમ પણ કરીને બતાવું છું। તો આ બ્લુ કલરનું ફ્લાવરની પ્રિન્ટ થઈ। હવે આપણે બ્રાઉન શેડ લઈએ, આ રીતે ચેક્સ ઉપરથી અંદર, સંપૂર્ણ રીતે નીચેનું વ્હાઇટ ઢંકાય નહીં એનું ધ્યાન રાખજો, કિનારી ઉપર તો ખાસ ડાર્ક થવું જોઈએ। અહીંયા જો મેં સિંગલ કલર યુઝ કર્યો પણ વધારે આને સુંદરતા આપવા માટે કિનારી ઉપર તમે થોડોક ડાર્ક શેડ યુઝ કરો, ખાલી ફક્ત કિનારી ઉપર લાઇનિંગ, તો એ ફ્લાવર વધારે સુંદર દેખાતું હોય છે। કારણ કે આ ડાર્ક શેડથી ફ્લાવરમાં એક ઊંડાઈ આવે, ડેપ્થ આવે, એના કારણે ચિત્ર વધારે સારું લાગે। તો આ એક ટેકનિક, આમાં ત્રણ કલર, આમાં આપણે બે કલર યુઝ કર્યા છે, અને બીજા તમારી પાસે જો યલોના શેડના ઓપ્શન હોય તો તમને લાંબા શેડિંગ મળશે। નીચે આપણે અહીંયા લાઇટ કલર યુઝ કર્યો, ફરી પછી ડાર્ક શેડ લઈએ છે, પછી રેડ કલર, વિદ્યાર્થી મિત્રો આમ આપણે ચાર જુદી જુદી કલરની ટેકનિકથી આ ફ્લાવરની પ્રિન્ટ કરી છે। આટલું થઈ ગયા પછી આ પેપરને તમારે અહીંયાથી દૂર કરી અને લઈ જશો તો આવી રીતે સુંદર પ્રિન્ટ મળશે। આ ચિત્રમાં પણ તમને સારામાં સારી આઉટલાઇન બાજુમાં જે કરી છે એ તમને મળશે, એની શાર્પનેસ મળશે, નીટ એન્ડ ક્લીન વસ્તુ તમને જોવા મળશે, જેના કારણે આ ચિત્ર વધારે સુંદર દેખાતું હોય છે। આવી રીતે તમારે આ જે જગ્યા વધી છે એ અહીંયા છે, આ બે ત્રણ ચાર, એટલે ઓછામાં ઓછા પાંચેક ફ્લાવરની પ્રિન્ટ તમારે કરવાની છે। પ્રિન્ટ કર્યા બાદ ગ્રીન કલરની સ્કેચપેન લઈ, ગ્રીન કલરની સ્કેચપેન લઈ આ રીતે એનાથી જોડી દેવાનું। માનો કે અહીં વચ્ચે ફ્લાવર દોર્યું હોય તો એને બ્રેક પણ કરી શકાય, અને જરૂર પડે ત્યાં તમે આ રીતે લીફ પણ બનાવી શકો, અને ડાર્ક ગ્રીન કલરની સ્કેચપેન પણ તમે ક્યાંક ક્યાંક યુઝ કરી આ રીતે થોડા કર્વ આપી શકો છો, જેથી બ્રાન્ચ વધારે સુંદર લાગે। સૌ પ્રથમ તમારે આ ગ્રીન કલરનો ઉપયોગ કરવાનો નથી સ્કેચપેન, ફ્લાવર થઈ ગયા પછી। તો આમ જોશો તો આખું એ ચિત્ર તમને સુંદર દેખાય છે।